સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રણછોડપુરા પ્રાથમિક શાળાનો વિવાદનો અંત ક્યારે આવશે? શાળાની શિક્ષિકાની બદલીની માંગ સાથે વાલીઓ ગામજનો વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા નથી તો 9-9 દિવસ બાદ પણ શિક્ષણ વિભાગનું પેટનું પાણી પણ હલતું ના હોય તેવું હાલ તો જણાઈ આવે છે. રણછોડપુરા ગામે આવેલ પ્રાથમિક શાળાનો વિવાદ 9-9 દિવસ બાદ પણ કોઈ ઉકેલ ન આવતા રણછોડપુરા પ્રાથમિક શાળા 9મા દિવસે પણ બાળકો વિહોણી બની છે તો હાલ તો ગ્રામજનો અને વાલીઓની ચીડ અને શિક્ષણ વિભાગનો હઠાગ્રહ વચ્ચે રણછોડપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસની સાથે બાળકોના ભાવિ ઉપર પણ અસર પડી છે. તો રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા સંગીતાબેન પટેલને લઈને જે વિવાદ છે તે શિક્ષિકા દ્વારા 2 દિવસ અગાઉ પ્રાંતિજ તાલુકા શિક્ષણ અધિકારી ટીકે વાઘેલાને શાળામાં વિવાદને લઈને તેઓને અન્ય સ્થળે બદલી કરવા માટે લિખિતમાં જાણ કરી છે, છતાં પણ જવાબદાર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હાલ તો પેટનું પાણી પણ હલતું નથી. તો બીજી બાજુ બાળકોના અભ્યાસની સાથે પરીક્ષાઓ પણ શિરે ચઢીને આવી છે ત્યારે બાળકોના અભ્યાસની સાથે ભાવિ ઉપર પણ અસર પડે તો નવાય નહીં. ત્યારે હાલ તો ગ્રામજનો વાલીઓની જીદ અને તંત્રનો હઠાગ્રહ વચ્ચે બાળકોનો અભ્યાસ બગડે છે. તો રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શિક્ષિકા લેખિતમાં બદલીની અરજી બાદ પણ હાલ તો તંત્રની સુસ્તી ઉડી ના હોય તેવું હાલ તો જણાય આવે છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.